રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે રાજ્યના વિવિધ જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. રાજ્યના કુલ 203 જળાશયોમાંથી 4 જળાશય હાઈએલર્ટ પર મુકાશે, જ્યારે રાજ્યની જવાબદારી સમાન નર્મદા ડેમની જળ સપાટી 115.2 મીટરે પહોંચી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના વિવિધ જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. રાજ્યમાં કુલ 203 જળાશયોમાંથી 4 જળાશયોને હાઈ એલર્ટ પર મુકાયા છે, જ્યારે રાજ્યની જીવાદોરી સમા નર્મદા ડેમની જળ સપાટી 115.02 મીટર પહોંચી છે. રાજ્યના ઇમરજન્સી સેક્ટર તરફથી મળેલી અહેવાલ મુજબ રાજ્યમાં કુલ 4 જળાશયો હાઈ એલર્ટ પર છે, જ્યારે અન્ય 4 જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. રાજ્યમાં કુલ 203 જળાશયોને મળીને પાણીનો સંગ્રહ ક્ષમતા 15,770 મિલી ક્યુસેક મીટર છે, જે પૈકી 4,986 મિલિયન ક્યુસેક મીટર પાણીનો અત્યાર સુધી સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી 115 મીટરે પહોંચી છે, જ્યારે કચ્છનો ફતેહગઢ, મોરબી જિલ્લાનો મચ્છુ ડેમ, રાજકોટનો ખોખાપીર અને સુરેન્દ્રનગરના ધોળી ધજવા ડેમને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ભરૂચ જિલ્લાનો ધોલી, જામનગર જિલ્લાનો ઊંડ 2, મોરબી જિલ્લાનો મચ્છુ 2, મોરબી ઘોડાક્રાઈમ ડેમ 2 મળીને કુલ 4 જળાશયોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. અન્ય જળાશયો પર નોંધપાત્ર આવક થતાં તેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. અમદાવાદમાં પણ વાસણા બેરેજના 3 દરવાજા 2 ફૂટ સુધી ખોલીને પાણી છોડવામાં આવ્યું છે, તેમજ તકેદારીના ભાગરૂપે નીચાણવાળા ગામોને ખાલી કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.